મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે અવનવી પેટર્ન આગળ વધારતા શીખ્યા. મેં આગળના વિડિયોમાં તમને કીધું હતું કે આજે પણ આપણે કેટલીક પેટર્નોને આગળ વધારતા શીખીશું, પણ આજે કંઈક નવી પેટર્નો નવી રીતોને જોઈશું. બરાબર, આજે આપણે જોઈશું નીચેના મૂળાક્ષરો અને અંકોની પેટર્ન પૂર્ણ કરો. અહીંયા આગળ તમને આપેલું છે એ બી સી અને ડી, અહીંયા આપેલું છે 1, 2, 3 અને 4. એ રીતે આપણે મૂળાક્ષરોને પણ ક્રમમાં ગોઠવવાના છે અને 1 થી જ્યાં સુધી સમાય ત્યાં સુધી આપણે આગળ વધવાનું છે. તો ચાલો આપણે જોઈએ. આપણે સૌથી પહેલા મૂળાક્ષરની પેટર્નને આગળ વધારીએ. તો કે ઇ બી સી ડી, ઇ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. બરાબર, હવે અંકોને વધારીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. બરાબર, આમ તો તમને યાદ જ હશે કે અંગ્રેજી મૂળાક્ષરો 26 છે, તેમાંથી 21 વ્યંજન છે અને 5 સ્વર. અને 5 સ્વર પણ તમને ખબર જ હશે, એ ઈ આઈ ઓ અને યુ. આ 5 જે મૂળાક્ષર છે તે શું છે, શું કહેવાય છે, એને સ્વર કહેવાય છે. અને એ સિવાયના જે બધા મૂળાક્ષરો છે તે શું છે, વ્યંજન છે. બરાબર, આટલી વસ્તુ આપણને ઇંગ્લિશમાં ખ્યાલ જ હશે. હવે આગળ જુઓ, ઉપરોક્ત પેટર્નના નિયમાનુસાર ગુડ નાઇટ લખો. આ ઉપર જે પેટર્ન આપેલી છે તેના નિયમને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ગુડ નાઇટ લખવાનું છે. આપણે કશું જ નથી કરવાનું, ફક્ત ગુડ નાઇટ લખવાનું છે. જુઓ, જી ઓ ઓ ડી એન આઈ જી એચ ટી. બરાબર, હવે એના નિયમ પ્રમાણે આપણે એની નીચે અંકો લખવાના છે. પણ કયા અંકો, જે અંકો જે અક્ષર મૂળાક્ષરની નીચે આપેલા હોય તે. ચાલો, પહેલો છે જી, તો જી નીચે કેટલા છે, 7. ઓ નીચે જુઓ, 15. પાછો ઓ છે તો એની નીચે 15. અહીંયા ડી છે તો ડીની નીચે 4. એન, તો એનની નીચે 14. આઈ, આઈની નીચે કેટલા આપ્યા છે, 9. જી, જીની નીચે 7. એચ, એચની નીચે 8. અને ટી, તો ટીની નીચે 20. આ રીતે આપણે શું કરવાનું છે, અંકોના નિયમ મૂળાક્ષરો અને અંકોની પેટર્ન આ રીતે આપણે કરી શકીએ. એટલે કે એકના એકબીજાનો નિયમ એને લાગુ પડતો હોય છે. ચાલો આગળ જોઈએ. હવે આપણે એના જેવું જ મૂળાક્ષરોમાં આગળ જોઈએ. નીચે આપેલી પેટર્નના આધારે બાળકોના છુપા સંદેશ જણાવો. બરાબર, અહીંયા ગાળી બાળકોએ કેટલાક સંદેશ લખ્યા છે, એના આધારે આપણે એની અંદર કયો સંદેશ છુપાયેલો છે તે શોધવાનો છે. ઉપયોગ શાનો કરવાનો છે, આ પેટર્નનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા આપણે જોઈએ પિંકી. બરાબર, પિંકીના એમાં કયો સંદેશ છુપાયેલો છે તે આપણે જોઈએ. ચાલો, પિંકીનો પહેલો અક્ષર કયો છે, એક્સ. તો એક્સ માટે અહીંયા પહેલો અક્ષર કયો છે, ડબલ્યુ. એટલે કે આપણે એની નીચેના અક્ષર લેવાના છે, એટલે કે ડબલ્યુ. ત્યાર પછી એફ, તો એફ માટે કયો છે, ઈ. કયો છે, ઈ. ત્યાર પછી બી, તો બી માટે કયો છે, એ. બી માટે
A. ત્યાર પછી S. તો S માટે R. F. તો F માટે E. E. હવે નીચે G. તો G માટે કયો છે F. F. S. S માટે R. J. J માટે I. F. F F F માટે E. O. O માટે N. E. E માટે D. અને T. T માટે S. તો એના નામમાં પિંકી નાન બેનર જે બકરેલું છે એ નામમાં કયો સંદેશ છુપાયેલો છે? શું લખેલું છે? We are friends. શું લખેલું છે? We are friends. ચાલો એવી જ રીતે આપણે બીજું જોઈએ. નમન. નમને કયો સંદેશ છુપાયેલો છે તે જોઈએ. ચાલો નમનનો પહેલો અક્ષર G. તો G માટે F. J. J માટે I. O. O માટે N. F. F માટે E. તો આ શું વંચાશે? Fine. શું વંચાશે? Fine. બીજું જોઈએ. U. U માટે T. I. I માટે H. B. B માટે A. O. O માટે કયો છે? આ O. O માટે કયો છે? N. L. L માટે K. ઓકે. પછી Z. Z માટે Y. P. P માટે O. V. V માટે U. તો શું થઈ ગયું? થેન્ક યુ. શું જોઈએ? તો કે Z. તો Z માટે Y. F. તો F માટે E. અને T. તો T માટે S. અને પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે શું થઈ ગયું? યસ. ફાઇન, થેન્ક યુ, યસ. તો નમનનો જે સંદેશો છે એમાં શું છુપાયેલું છે? ફાઇન, થેન્ક યુ અને યસ. હવે ત્રીજો જોઈએ. કોમલ. કોમલ. તો કોમલના એમાં કયો સંદેશો છુપાયેલો છે તે હવે તમે તમારી જાતે શોધી શકો છો. શોધી શકો છો ને? તો આ કોમલના સંદેશામાં કયો સંદેશ છુપાયેલો છે બરાબર તે શોધવાનું કામ હવે તમારું. આટલું કાર્ય તમારે સામા કરવાનું રહેશે HW માં. હવે આગળ જોઈએ. આગળ જોઈએ. નીચે આપેલી પેટર્નમાં ઉદાહરણમાં આપેલ નિયમ અનુસાર ખાલી સ્થાન પૂર્ણ કરો. જો 1 3 5 બરાબર 9 પછી લીધા 3 અને 5. 3 5 અને 5 પછીની એકી સંખ્યા એટલે 7, એનું ટોટલ થશે 15. એવી જ રીતે ફરી લીધા 5 7 અને 7 પછીની એકી સંખ્યા 9, ટોટલ થશે 21. એવી જ રીતે અહીંયા લીધા 7 9 બરાબર અને 9 પછીની એકી સંખ્યા 11, એનું ટોટલ થશે 27. એવી જ રીતે અહીંયા લીધા 9 11 અને 11 પછીની એકી સંખ્યા તો કે 13. તો આનો સરવાળો કેટલો થશે? કેટલો થશે? 33 થશે. કેટલો થશે? 33 થશે બરાબર. હવે આગળ, હવે આપણે અહીંયા કેટલા લઈશું? 11 પ્લસ કેટલા આપ્યા છે? 13 પ્લસ 13 પછીની એકી સંખ્યા કઈ આવશે? 15. કઈ આવશે? 15. તો એ આ 3 સંખ્યાનો આપણે સરવાળો કરીશું તો કેટલા થશે? 39 થશે. કેટલા થશે? 39 થશે. એવી જ રીતે એને આગળ વધારીએ તો કે 13 પ્લસ 15 પછીની એકી સંખ્યા કઈ છે? 17 બરાબર. આ 3 સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે? 45. કેટલા આવશે? 45 આવશે બરાબર. હવે આગળ
હવે અહીંયા ફરી લખીશું આપણે 15 પ્લસ કેટલા છે 17 અને 17 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 19 અને આનો સરવાળો કેટલો થશે 51 બરાબર એટલે આનો સરવાળો થશે 51 આ રીતે જો તમને કોઈ પેટર્ન આપી હોય અને ઉદાહરણ પ્રમાણે નિયમ પ્રમાણે જો આગળ વધવાનું હોય તો આ રીતે એના નિયમને સમજવાનો અને પછી એ પેટર્નને આગળ વધારવાની ઓર બીજું જોઈએ નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર ત્રણ અલગ અલગ પેટર્ન બનાવો પહેલો નિયમ આપણને શું કહે છે જો તમને કેટલા અંકો આપ્યા છે 11 12 13 14 15 અને 16 એને એવી રીતે ગોઠવા છે કે જેથી એનો સરવાળો બધી સંખ્યાનો કેટલો આવે 27 કોઈ પણ અંકોનો આપણે બીજી વાર ઉપયોગ કરવાનો નથી બરાબર તો હવે આપણે આગળ જોઈએ તો હું લઉં છું 31 32 33 34 35 અને 36 આ બધી સંખ્યાને આપણે એવી રીતે ગોઠવવાની છે કે એનો જે આપણને જવાબ મળે તે બધો સરખો હોય હવે અહીંયા જો તમને પેટર્ન આપેલી છે જો 11 12 13 14 15 અને 16 તો આપણે આને પણ એવી રીતે જ ગોઠવી દઈશું એટલે કે 31 32 33 34 35 અને 36 હવે જોઈ લઈએ કે આનો સરવાળો કેટલો થાય છે 6 ને 1 7 3 ને 3 6 66 5 ને 2 7 3 ને 3 6 4 ને 3 7 3 ને 3 6 જો આવી ગયો બધાનો સરવાળો એક સરખો બરાબર એટલે આ જ પેટર્ન આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે અંકોને એવી રીતે ગોઠવવાના કે જેથી એનો સરવાળો એક સરખો આવે એવા આપણે કેટલા બનાવવાના છે 3 બનાવવાના છે તો આપણે આ એક પેટર્ન બનાવી હવે બીજી અને ત્રીજી બે પેટર્ન જોઈએ તો હું લઉં છું 51 52 53 અને 54 નિયમ એ જ રહેશે 51 52 53 અને 54 4 ને 1 5 5 ને 5 10 ટોટલ કેટલા થયા 105 3 ને 2 5 5 ને 5 10 105 સરવાળો આવી ગયો એક સરખો ઓકે તો આપણે 3 શોધવાના છે 1 અને 2 મે શોધી આપ્યા હવે ત્રીજી પેટર્ન તમારે જાતે બનાવવાની રહેશે અને સરવાળો એનો એક સરખો આવે એનું ધ્યાન રાખવાનું તમે કોઈ પણ અંકોનો ઉપયોગ કરી શકો છો મતલબ માટે સરવાળો સરખો આવવો જોઈએ જવાબમાં સેજ પણ એક પણ અંક આમતેમ થવો જોઈએ નહીં એટલે ત્રીજી પેટર્ન તમારે જાતે બનાવવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું.